લોકરક્ષક દળની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ માટે ભરવાડ સમાજ દ્વારા વિશ્વકર્મા મંદિર ખાતે રોકાણ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. લોકરક્ષક દળની પરીક્ષા અગાઉ પેપર લીક થઈ જતા પરીક્ષા રદ થઈ હતી, જે માટે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તારીખ 6 જાન્યુઆરી રવિવારના દિવાળે પરીક્ષાની લેવાની હોય, વિદ્યાર્થીઓ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રથી આવતા હોય, તેમને રહેવાની ખાવાની સગવડ ભરવાડ સમાજના અગ્રણી વિજયભાઈ માલાભાઈ ભટિયાદર અને સમાજના યુવાનો દ્વારા વિશ્વકર્મા મંદિર આઝાદનગર ભટાર ખાતે કરાયું હતું. મારું નામ મુકેશ જગદીશભાઈ ભરવાડ છે અને હું સુરતનો રહેવાસી છું. આવતીકાલે જે 6 તારીખની પરીક્ષા છે, સ્પર્ધાત્મક પરીક્ષા જે લોકરક્ષકની, એની અંદર જે અમારા નવયુવાનો ભરવાડ સમાજના નવયુવાનોને જે ફોર્મ ભર્યું ને એક્ઝામ આપવા માટે આવવાના છે, તો એ લોકોને રહેવા માટે સુવિધા જે અમારા પ્રમુખ શ્રી વિજયભાઈ માલાભાઈ ભરવાડ તરફથી કરવામાં આવી હતી. અને જે 1990 અમે જે સંસ્થા ચલાવી છે, શ્રી માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટ, જેનું મુખ્ય સૂત્ર હતું સમ સહકાર ને શિક્ષણ ને સંગઠન, એનું આયોજન રૂપે ભાગરૂપે આ આયોજન કરવામાં આવ્યું હતું. કુલ કેટલા વિદ્યાર્થીઓ આવ્યા છે અને ક્યાં ક્યાંથી આવ્યા છે? દરેક અલગ અલગ ગામડાથી છે, વડોદરાથી લઈને ભાવનગરથી લઈને અલગ અલગ સ્થળથી આવ્યા છે છોકરાઓ, કારણ કે એને તો નાઇટ હોલ્ડ કરવા માટેની જે આ એક વ્યવસ્થાનું ભાગરૂપે ઊભું કરવામાં આવ્યું હતું. અને મેઇનલી એ લોકોને શિક્ષણની સાથે સાથે આર્થિક સદ્ધરતા થાય અને એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ મનોકામને લઈને અમે જ આ કર્યું હતું. સમાજ તરફથી તો સમાજને એક ભાગરૂપ આગળ લાવવા માટેનો ભાગરૂપ એક નાનકડો અમથી એક સેવાભાવી જ છે અમારી. પણ જે અત્યારે અમારે માહોલ જોઈએ છે નવયુવાનોને કે કંઈક કરી કરવા માટે, કંઈક બતાવી દેવા માટે કે અમે પણ કંઈક છીએ ભરવાડ સમાજ ગુજરાતની અંદર, તો એ જ નવયુવાનોને પ્રોત્સાહિત કરવા માટેનો આ એક કાર્યક્રમ રૂપ છે. એક જ વાત છે, સમ સહકાર ને સંગઠન ને શિક્ષણ. શિક્ષણ હશે તો સહકાર હશે, સહકાર હશે તો સંગઠન હશે, એ સિવાય બીજું કંઈ છે જ નહીં. 21મી સદી એ ભરવાડ સમાજના નવયુવાનો માટેની છે અને એ કરી બતાવશું અમે. સહકાર વગર પોસિબલ નથી, એટલે સહકારથી જ આપણે કરી બતાવવાનું છે. પણ કોઈની સાથે મતભેદ કે કોઈ પણ જાતનો કોન્સ્પિરેસી ક્રિએટ કર્યા વગર જ આ સહકાર આપણે પરિપૂર્ણ કરશું. શંકરભાઈ માલાભાઈ ભરવાડ. શંકરભાઈ, આજે છોકરાઓ માટે જમવાની ખાવાની રહેવાની અને સ્કૂલ પર મેકવા જવા લાવવા મેકડે સ્થળ પર જ્યાં જ્યાં એમનો નંબર લાગ્યો છે ત્યાં મેકવા માટે ગાડી કરીશ આપણે વ્યવસ્થા. કેટલા વિદ્યાર્થીઓ લાભ મળશે? લગભગ 300 થી 350 વિદ્યાર્થીઓને. આણંદ છે, ખેડા જિલ્લો છે, નડિયાદ છે, ખંભાત, તારાપુર, કાકસર, ઘણા ગામ છે, 10-15 ગામના છોકરાઓ અલગ અલગ આવ્યા છે. લગભગ 11 વર્ષ થઈ ગયા ભણવા છે છોકરાઓને. શિક્ષણની ફી ભરીએ છીએ, કોઈ પણ નાના માણસ હોય એની ફી ભરીએ છીએ. બુક વિતરણ ચાલુ છે અમારું 11 વર્ષથી, વિના મૂલ્ય જ છે બધાનો, એમાં કોઈ છે નહીં. સમાજ ભણે આગળ આવે એ જ અમારો મેસેજ છે.